આજના હલ્લા બોલ સીઝન 2 ના આ વિશિષ્ટ કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત રાજ્યના માન્ય રાજ્યપાલ આદરણીય ઓપી કોહલી સાહેબ, એડિશનલ ડીજીપી વીએમ પારધી સાહેબ, ડોક્ટર હરબીન અરોરાજી, ડોક્ટર નીતિન શાહ, મયંકભાઈ પટેલ, શ્રી હરિઓમ ગાંધી, ડોક્ટર દીપકભાઈ શિશુ, આ કાર્યક્રમ એટલે કે વજ્ર ઓફ ફોર્સ એમ્પાયર ફાઉન્ડેશનના ફાઉન્ડર રુઝાન ખંભાતા તથા હર્ષ હલ્લાબોલ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલ સૌ ભાઈઓ અને બહેનો, એક નાની પંક્તિથી મારી વાતની હું શરૂઆત કરીશ કે આજે હલ્લા બોલ સીઝન 2 કાર્યક્રમ કર્ણાવતી ડેન્ટલમાં થવાનો છે. ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે, ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે, ઝુકાવી છે ગરદન બધી જ ડાળીઓએ, ઝુકાવી છે ગરદન બધી જ ડાળીઓએ, ફૂલોની પણ નીચી નજર થઈ ગઈ છે, ફૂલોની પણ નીચી નજર થઈ ગઈ છે. સ્વાગત છે પધારેલા સૌ ભાઈઓ અને બહેનોનું, સ્વાગત છે પધારેલા સૌ ભાઈઓ અને બહેનોનું કે આજનો દિવસ સ્ત્રી સશક્તિકરણને નામ થઈ ગયો છે, કે આજનો દિવસ સ્ત્રી સશક્તિકરણને નામ થઈ ગયો. આજના આ વિશિષ્ટ કાર્યક્રમમાં ખાસ કરીને ગુજરાત રાજ્યના રાજ્યપાલ પોતે ઉપસ્થિત થયા છે, એટલે આપણે એવું કહી શકાય કે આ કાર્યક્રમની ગરિમા કેટલી ઊંચાઈ છે, બહેનો માટેના આ કાર્યક્રમને કેટલું મહત્વ રાજ્યપાલ અને અહીં ઉપસ્થિત મહેમાનો આગેવાનો જે ઉપસ્થિત રહ્યા છે એ આપી રહ્યા છે. કારણ કે હવે યુગ બદલાયો છે. પહેલા એવું હતું કે બહેનોને તક નથી મળતી, બહેનો બધી જ રીતે નબળી કહેવાતી, પરંતુ હવે યુગ બદલાયો છે. રુઝાન જેવી બહેનો આગળ આવી છે અને ખાસ તો રાય યુનિવર્સિટીના ચેરપર્સન પણ અહીંયા છે, આ બધી બહેનો હવે આગળ આવી રહી છે. અને એટલે જ મારે કહેવું છે કે આપણે ઓલિમ્પિકમાં બહેનો મેડલ મેળવી રહી છે. તમે દસમા અને બારમાનું ક્યારે રિઝલ્ટ આપતો હશે ત્યારે દેખતા હશો, તો આમ પ્રથમ ક્રમાંકમાં દેખો તો 50% વધુ તો હવે બહેનો હોય છે. ભાઈઓ કરતા પણ બહેનોનું શિક્ષણ વધી રહ્યું છે. કહેવાનો મતલબ કે બહેનો દરેક ક્ષેત્રમાં આગળ આવી છે, વેપાર, ઉદ્યોગ, સામાજિક કાર્યોમાં, સમાજને સ્પર્શતી દરેક બાબતોમાં હવે બહેનો આગળ આવી રહી છે. ત્યારે બહેનોની સામેના જે પ્રશ્નો છે, જે રુઝાનબેન આગળ લઈને ચાલી રહ્યા છે, એ પ્રશ્નો સંદર્ભ પણ ગંભીરતાની જરૂર છે. અને એના સંદર્ભમાં જાગૃતિ લાવવા માટે રુઝાન ખંભાતાએ જે પ્રયત્ન કર્યો છે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણે મહિલા સલામતી અને સુરક્ષા માટે 1091 પોલીસ હાર્ટ સેલ્ફ ડિફેન્સ અંગેની જે જાગૃતિનો આ કાર્યક્રમ છે અને એને પણ 12.5 લાખ જેટલી લાઇક્સ મળી છે અને એટલા બધા લોકો ઇન્વોલ્વ થયા છે, એ જ બતાવે છે કે હવે નવો યુગ જે આવી રહ્યો છે એમાં બહેનોની સુરક્ષાને લઈને પણ ઘણી બધી સમાધાન અને જાગૃતિ આવી રહી છે. ગુજરાતની પોલીસ પણ આ બાબતે ખૂબ એગ્રેસર છે અને એટલે જ ગુજરાત ભારતનું એવું રાજ છે કે જ્યાં રાતના 12 વાગે કે 2 વાગે પણ બહેન એકલી નીકળી શકે છે, એ આપણા માટે ગર્વનો વિષય છે.
અને જે થોડા પ્રશ્નો છે એમાં રુઝાન બેન જેવા જ્યારે આગળ આવ્યા છે ત્યારે એ પણ પ્રશ્નો આપણી વચ્ચે સોલ્વ થવાના છે અને બહેનો પણ મજબૂતાઈથી આગળ વધશે. રુઝાન જેવી બહેન જ્યારે બહેનો સમક્ષ જ્યારે આ વાત મૂકતી હોય છે ત્યારે એમનો પણ જે સેલ્ફ કોન્ફિડન્સ છે એ જોઈને આ બહેનોમાં પણ સેલ્ફ કોન્ફિડન્સ આવવાનો છે અને આ તો દીપથી દીપ જલાવવાનું કામ છે. અહીંયા બેઠેલી એક દીકરી બીજી 10-10 બહેનોને તૈયાર કરશે એવી મને શ્રદ્ધા છે અને આ કાર્ય આપણે આગળ વધારવાનું છે. અને એટલે જ મારે રુઝાન બેન માટે કહેવું છે કે મંજિલે ઉન્હી કો મિલતી હૈ, મંજિલે ઉન્હી કો મિલતી હૈ જિનકે સપનો મેં જાન હોતી હૈ, જિનકે સપનો મેં જાન હોતી હૈ. સિર્ફ સિર્ફ પંખ સે કુછ નહીં હોતા, હોંસલો સે ઉડાન હોતી હૈ, હોંસલો સે ઉડાન હોતી હૈ. અને જ્યારે રાજ્યપાલ પોતે હોંસલો આપવા આવ્યા હોય ત્યારે આ કાર્યક્રમની ઉડાન આગળ ને આગળ વધતી રહે એવી મને શ્રદ્ધા છે. મિત્રો, આજના આ સુંદર કાર્યક્રમનું જે આયોજન થયું છે અને ખાસ કરીને બહેનો માટેનો આ વિષય દરેક બહેન સુધી પહોંચે એ સંદર્ભમાં પ્રયત્ન થઈ રહ્યા છે. બહેનોની સુરક્ષા, બહેનો મજબૂત બને, બહેનોમાં આત્મવિશ્વાસ આવે એ સંદર્ભમાં જે પ્રયત્ન થયા છે એને હું ખૂબ ખૂબ બિરદાવું છું. અને હમણે જ જેમને બહેન સંચાલનમાં આગ વિશે બોલ્યા તો એ જ મારે કહેવું છે કે આ બહેનોની સુરક્ષાની જે આગ છે એના માટે એટલું જ કહીશ કે મેરે સિને મેં નહીં તો તેરે મેં સિને મેં ભી સહી, મેરે સિને મેં નહીં તો તેરે સિને મેં ભી સહી, હો આગ કહીં ભી લેકિન યે આગ જલની ચાહીએ, જલની ચાહીએ.